આજે આપણો મેઇન ટોપિક છે બેડસાઇડ બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રેક્ટિસિસ. ઘણા બધા સેગમેન્ટ એવા છે કે જે જગ્યાએ એરર થવાના ચાન્સ રહે, જેને આપણે કદાચ પ્રી એનાલિટિકલ, એનાલિટિકલ કે પોસ્ટ એનાલિટિકલ બ્રોડ ટર્મમાં ક્વોલિટીના પાર્ટ પાડતા હોય, તો બેડસાઇડ ટ્રાન્સફ્યુઝન પોઈન્ટ ઓફ વ્યૂથી જે કાંઈ બી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે કે જે પોઈન્ટ્સ ચેકલિસ્ટ તરીકે આપણી પાસે જો હશે, આપણને ખ્યાલ હશે, તો આપણે વધુ સારી રીતે પેશન્ટનું ટ્રાન્સફ્યુઝન છે એ આપણે કમ્પ્લીટલી સેફ કન્ડિશનની અંદર કમ્પ્લીટ કરી શકીએ. વેન એવર રિક્વેસ્ટ ઇઝ રાઇઝ્ડ, જ્યારે બી કન્સલ્ટન્ટ કહે છે કે આમને બ્લડની રિક્વાયરમેન્ટ છે, તો ઇટ સ્ટાર્ટ વિથ ધ પેશન્ટ બ્લડ સેમ્પલ કલેક્શન. ઓલવેઝ કલેક્ટ સેમ્પલ ઇન ઇડીટી એન્ડ પ્લેન, કે પ્લેન નથી ખાલી ઇડીટીએ છે ચાલશે, કે ખાલી પ્લેન મોકલું છું ઇડીટીએ નથી આવે એમ તો ચાલશે નહીં. ઓલવેઝ ઓલવેઝ એન્ડ ઓલવેઝ લેબ સ્ટાફ છે, બ્લડ સ્ટોરેજ સ્ટાફ બી છે, એટલે ખાસ યાદ રાખવું બંને સેમ્પલ માગવા અને ખાસ ફ્રેશ સેમ્પલ માગવા, કે કાલે એનું મોકલાયું હતું ક્રિએટ એમાંથી એ બ્લડ સેમ્પલ લઈ લો અને એના ઉપર બ્લડ ઇશ્યુ કરજો, એવું બી ખાસ નહીં કરીએ. કારણ કે ટ્રાન્સફ્યુઝન વખતે એ પહેલાંનું ફ્રેશ સેમ્પલ કલેક્ટ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બિફોર ઈચ એન્ડ એવરી ટ્રાન્સફ્યુઝન, ડેફિનેટલી બીજા દિવસે હશે તો નહીં જરૂર પડે, 48 hours or 72 hours રૂલ ફોલો કરતા હશો કે ત્યાં સુધી ટ્રાન્સફ્યુઝન જોઈએ તો એમનું સેકન્ડ સેમ્પલ આપણે નથી લેતા હોતા, ડિપેન્ડ્સ ઓન ધ ઇન્સ્ટિટ્યુશનલ ક્રાઇટેરિયા જે કંઈ બી હોય. એન્ડ ધીસ ઇઝ અવર બ્લડ રિક્વેસ્ટ ફોર્મ, જે જનરલી આઈ હોપ તમે બધાએ જોયું છે અને ડે ટુ ડે લાઈફમાં તમે આ કમ અક્રોસ થાવ છો, અને આ ફોર્મ આપણે ફિલ કરીએ છીએ અને આપણા બ્લડ સ્ટોરેજ સેન્ટર લેબમાં જે છે ગ્રાઉન્ડ ફ્લોર પર ત્યાં આપણે જનરલી મોકલતા હોઈએ. ઓલવેઝ વેરીફાય સેમ્પલ ડિટેલ્સ વિથ ધ બ્લડ રિક્વેસ્ટ ફોર્મ, કે તમે જેનું ભરેલું છે એનું જ સેમ્પલ કલેક્ટ કરેલું છે કે નહીં. ટુ સ્ટેપ પેશન્ટ વેરિફિકેશન પ્રોસેસ આપણે જે ફોલો કરતા હોય, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, ઓર UHID આપણો યુનિક હોસ્પિટલ આઈડી નંબર હોય, ઓર IPD નંબર જે આપણે ફોલો કરતા હોય. આપણે હવે આઈડી રિસ્ટ બેન્ડ બી આવે છે, આપણે યુઝ કરીએ છીએ કે નહીં આઈ એમ નોટ શ્યોર, પણ એટલીસ્ટ એમની સ્ટીકર શીટ હોય છે મોસ્ટલી કોઈ બી પેશન્ટની, એમની ફાઇલ હોય એમાંથી બી આપણને પેશન્ટ વેરિફિકેશન છે એ મળી જતું હોય. ડ્યુરિંગ સેમ્પલ કલેક્શન ખાસ યાદ રાખવા જેવી વસ્તુ કે સેમ્પલ ઉપર પેશન્ટનું ફૂલ નેમ મેન્ડેટરી હોવું જોઈએ, ખાલી કરશનભાઈ, ખાલી રમાબેન, રાધાબેન એટલું નહીં. ઓલવેઝ ઓલવેઝ એન્ડ ઓલવેઝ એક ફૂલ નેમ લખવાની પ્રેક્ટિસ રાખવી, કારણ કે આ નાના નાના સ્ટેપ્સ છે આપણને ફ્યુચરમાં ટ્રાન્સફ્યુઝન રિએક્શનથી દૂર રાખી શકશે. એટલે જેટલી સેફટી ટ્રાન્સફ્યુઝન પ્રોસેસની પહેલાં આપણે લેશું એ વધુ કામ આવશે. ઓલવેઝ કલેક્ટ 3 to 5 ml ઓફ બ્લડ, એક EDTA લઈએ અને એક પ્લેનમાં લઈએ, કારણ કે બંને બ્લડ કન્ટેનર્સ વાયલ્સ છે એ લેબમાં કામ આવશે, બંનેમાંથી અલગ અલગ ટેસ્ટ સપોઝ કરવાની થઈ તો આપણે કરી શકશું. ડિટેલ ઓફ પેશન્ટ, પેશન્ટ ફૂલ નેમ ઇન કેપિટલ લેટર, ઇફ પોસિબલ હોય તો કેપિટલ લેટરમાં લખવાની ટેવ રાખવી, કે જેથી જે કોઈ બી ટાઈપો એરર છે એ આપણે ન એમાં જઈએ. એજ, સેક્સ, બર્થ ડેટ, કોન્ટેક્ટ ડિટેલ્સ, ક્લિનિકલ ઇન્ફોર્મેશન, લેબ ઇન્વેસ્ટિગેશન, રીઝન ફોર ટ્રાન્સફ્યુઝન એ પણ લખવું જરૂરી છે. વાય ઇટ ઇઝ રિક્વાયર્ડ, ઘણી વખત પ્રી ઓપરેટિવ અપાતું હોય, ઘણી વખત પોસ્ટ ઓપરેટિવ અપાતું હોય, અથવા કોઈ બી ક્લિનિકલ કન્ડિશનને કારણે અપાતું હોય. આપણી સ્પેશિયાલિટી બહુ ડિફાઇન્ડ છે, અધરવાઇઝ ડેન્ગીના કેસ હોય કે એનિમિયાના કેસ હોય કે કોઈ બી રીઝન હોય તો એ રીઝન નોટિફાય કરવું ખાસ જરૂરી છે. ઓબ્સ્ટ્રી કે હિસ્ટ્રી કંઈ બી હોય તો, અને પાસ્ટ હિસ્ટ્રી જોઈને કોઈ ટ્રાન્સફ્યુઝનની હોય તો એ પણ ખાસ મેન્શન કરવી, કે જેથી બ્લડ યુનિટ સિલેક્ટ કરતી વખતે એ વસ્તુ ધ્યાન રાખવામાં આવે કે આ પેશન્ટ છે એને પાસ્ટમાં RCC ટ્રાન્સફ્યુઝન આપ્યું હતું તો એને થોડા અર્ટિકારિયર રેસિસ ડેવલપ થયા હતા, એલર્જીક રિએક્શન થયું હતું, તો બેટર છે કે એના માટે આપણે લ્યુકોસાઇટ રિડ્યુસ્ડ ઓર લ્યુકોસાઇટ ડિપ્લીટેડ બ્લડ પ્રોડક્ટ સિલેક્ટ કરીએ, કે જેથી એનું નેક્સ્ટ ટ્રાન્સફ્યુઝન છે એ આપણે થોડું સેફ બનાવી શકીએ. વોર્ડ ડિપાર્ટમેન્ટ ડિટેલ્સ લખવી બી ખાસ જરૂરી છે. આ પણ આપણા એક બ્લડ રિક્વેસ્ટ ફોર્મનો ટાઈપ છે, જેને આપણે BRF કહીએ. વોર્ડ છે, બેડ નંબર, કન્સલ્ટન્ટ ડૉક્ટર, ડૉક્ટર સ્પેશિયાલિટી ડિટેલ્સ, એવરીથિંગ મસ્ટ બી રિટન ઓન ધ બ્લડ રિક્વેસ્ટ ફોર્મ. પેશન્ટ ડિટેલ, તમને જો બ્લડ ગ્રુપ ખબર છે તો તમે બ્લડ ગ્રુપ લખો કે નહીં લખો, બ્લડ સ્ટોરેજ યુનિટની અંદર એમનું બ્લડ ગ્રુપ થશે જ અને એ પ્રમાણે જ એમનું બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રોસેસ છે રૂટીનલી અપાતી હોય. સિરોલોજીકલ સ્ટેટસ જો તમને ખ્યાલ છે, HBV, HCV, HIV રિએક્ટિવ છે તો એ તમે મેન્શન કરો છો, તો ડ્યુરિંગ હેન્ડલિંગ લેબવાળાને થોડું સારું પડે કે આ સિરો રિએક્ટિવ પેશન્ટ છે, તો ઓબ્વિયસ છે યુનિવર્સલ પ્રિકોશન્સ મેજર કરતા હોય, છતાં બી જો નોટિફાઈડ હોય તો આપણને થોડું વધુ ખ્યાલ આવે. બ્લડ રિક્વેસ્ટ ડિટેલ, વિચ ટાઈપ ઓફ બ્લડ પ્રોડક્ટ ઇઝ રિક્વાયર્ડ,
હાઉ મેની યુનિટ્સ આર રિક્વાયર્ડ, કેટલા જોઈએ છે, ડેટ એન્ડ ટાઈમ ઓફ રિક્વાયરમેન્ટ. હવે એ બહુ અલગ અલગ હોઈ શકે. ઘણી વખત આપણી રિક્વાયરમેન્ટ રશ હોય, રશ સિચ્યુએશન આઈ થિંક આપણે ત્યાં બહુ નહીં થતી હોય. ઇન કેસ ઓફ રશ, તમારે વિધાઉટ બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ આરસીસીથી ટ્રાન્સફ્યુઝન સ્ટાર્ટ થાય, ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ રશ. એવી આપણે જનરલી જરૂરિયાત નહીં પડતી હોય, પણ એવું પણ ટ્રાન્સફ્યુઝન ઘણી વખત થતું હોય ઇફ ઇટ ઇઝ ઇન અર્જન્ટ ઓર પ્લાન્ડ. ઘણી વખત એવું હોય કે સાંજે બે યુનિટ ટ્રાન્સફ્યુઝ કરવા છે, અથવા તો નેક્સ્ટ ડે અર્લી મોર્નિંગ બે યુનિટ ટ્રાન્સફ્યુઝ કરવા છે, તો ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ અ પ્લાન્ડ, કે જેને કારણે લેબમાં સ્ટાફને ખ્યાલ આવે કે કયા ફોર્મને પ્રાયોરિટી આપવી અને કયા ફોર્મનું વર્ક પછી કરશે તો ચાલશે. વોલ્યુમ ઇન કેસ ઓફ ચાઇલ્ડ, કદાચ પીડિયાટ્રિક પેશન્ટ હોય તો આપણે કદાચ વોલ્યુમ રિક્વાયરમેન્ટ બી હોય કે 20 ml જોઈએ છે, 10 ml જોઈએ છે. ઘણી વખત 10, 15, 20 ml સુધીનું બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ અપાતું હોય નિયોનેટ અથવા પ્રીટર્મ બેબીની અંદર. વેરિયસ બ્લડ કમ્પોનન્ટ્સ છે આપણા માટે. કદાચ એક આ જ પ્રોડક્ટ છે કે જે આપણે યુઝ કરતા હોઈએ. બહુ ઓછા કેસીસમાં કદાચ આપણે FFP કે ક્રાયોપ્રેસિપિટેટ બી ટ્રાન્સફ્યુઝન આપતા હશું, અદરવાઇઝ હોલ બ્લડ ટ્રાન્સફ્યુઝન છે. નાવેડેઝ હોલ બ્લડ ટ્રાન્સફ્યુઝન નથી અપાતું એક્સેપ્ટ ફ્યુ સર્જરીઝ, કાર્ડિયાક સર્જરીમાં, એમાં આજની તારીખે બી હોલ બ્લડ ટ્રાન્સફ્યુઝન માગે છે. અદરવાઇઝ RCC, જેને આપણે રેડ સેલ કન્સન્ટ્રેટ અથવા તો PCV, બે વર્ડ યુઝ થાય છે, બોથ આર સેમ, રેડ સેલ કન્સન્ટ્રેટ ઓર પેક્ટ સેલ વોલ્યુમ, એ આપણે ટ્રાન્સફ્યુઝન માટે આપતા હોઈએ. એનાથી સારી સુપિરિયર એક પ્રોડક્ટ કહેવાય જેને લ્યુકોસાઇટ રિડ્યુસ રેડ સેલ કન્સન્ટ્રેટ, LRRCC તરીકે ઓળખવામાં આવે. પણ આપણા પેશન્ટ રીનલ કિડની રિલેટેડ હોય તો LRRCCને કારણે ઘણી વખત ટોક્સિસિટી જનરેટ થાય, એટલે આપણે LRRCC નથી યુઝ કરતા હોતા. વન પ્રોડક્ટ વિચ ઇઝ નોન એઝ એ લ્યુકોસાઇટ ડિપ્લીટેડ, આખી બ્લડ પ્રોડક્ટ જે છે એ એક ફિલ્ટર થ્રુ પાસ કરવામાં આવે, કે વિચ વિલ ફિલ્ટર આઉટ 99% ઓફ વાઇટ બ્લડ સેલ્સ. એટલે જે લોકોને એલર્જીક પ્રોબ્લેમ હોય અથવા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય, તો એની અંદર વાઇટ બ્લડ સેલ ટ્રાન્સફ્યુઝન તમે અટકાવી શકો બાય યુઝિંગ ધીસ ટાઈપ ઓફ ફિલ્ટર. અને ઘણા બધા કેસીસમાં ઇરેડિએટેડ રેડ સેલ્સ યુઝ થતા હોય, જ્યારે આપણે ટ્રાન્સપ્લાન્ટ કેવું થવાનું હોય તો એ પેશન્ટને ઇરેડિએટેડ રેડ બ્લડ સેલ છે એ ટ્રાન્સફ્યુઝન માટે અપાતા હોય. પ્લાઝમા પ્રોડક્ટમાં એક SBP છે, સિંગલ ડોનર પ્લેટલેટ, કે જે જનરલી ડેન્ગ્યુમાં ને એમાં યુઝ થતું હોય. એક પ્લેટલેટ કન્સન્ટ્રેટ છે આપણે, જેને PC અથવા RDP, રેન્ડમ ડોનર પ્લેટલેટ, એ વર્ડ આપણે યુઝ કરીએ. FFP છે, કે જેની અંદર મોસ્ટલી કોએગ્યુલેશન ફેક્ટર્સ હશે, અને ક્રાયોપ્રેસિપિટેટ છે, હિમોફિલિયા કે એના પેશન્ટ હોય તો ક્રાયોપ્રેસિપિટેટ ટ્રાન્સફ્યુઝન માટે અપાતું હોય. એક્સટેન્ડ ટ્રાન્સફ્યુઝન છે, જનરલી ન્યૂબોર્ન બેબીને અપાતું હોય, જ્યારે હિમોલાઇટિક ડિસીઝ ઓફ ન્યૂબોર્ન હોય તો એની અંદર ઓ નેગેટિવ RCC અને AB પોઝિટિવ પ્લાઝમાનું મિક્સચર કરી અને એક્સટેન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રોસેસ છે એ કરવામાં આવતી હોય. હવે તમારા નર્સિંગ કાઉન્ટર લેવલનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું, કે તમે ફોર્મ ફિલ કરી લીધું, પેશન્ટ પ્રોપર આઇડેન્ટિફાઈ કરીને સેમ્પલ કલેક્ટ કરી લીધું, એનું નેમ ને બધું જ સેમ્પલ ઉપર લખી લીધું અને તમે આપી દીધું બ્લડ સ્ટોરેજમાં. હવે બ્લડ સ્ટોરેજવાળા ત્યાં શું પ્રોસેસ કરતા હોય, તમને કોઈ ખ્યાલ ખરો? એ પહેલાં ડેટ એન્ડ ટાઈમ ઓફ સેમ્પલ કલેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો આપણે ન લખતા હોય તો આ ખાસ લખું, ક્યારે સેમ્પલ કલેક્ટ થયું ટાઈમ બી જરૂરી છે, અને કોના થ્રુ કલેક્ટ થયું એ પણ લખવું જરૂરી છે. આ શું કામે લખવાનું જરૂરી? નેમ એન્ડ સાઇન ઓફ બ્લડ કલેક્શન, બ્રધર કે સિસ્ટર જેણે બ્લડ કલેક્ટ કર્યું એનું નામ લખવું અને સાઇન કરવી વિથ ડેટ એન્ડ ટાઈમ, એવું કહે છે. વાય? ઓકે, પ્રોબ્લેમ થાય તો આપણે બ્રધર કે સિસ્ટરને બ્લેમ કરી શકીએ, એ રીઝન નથી. પણ મેઇન રીઝન એ છે કે પેશન્ટ આઇડેન્ટિફાઈ કરવું હોય તો એ બ્રધર કે સિસ્ટરને ખબર હશે કે આ પેશન્ટમાંથી જ મેં બ્લડ લીધું છે. એટલા માટે એવું નથી કે તમે નામને સાઇન કરશો એટલે તમે હેરાન થઈ જશો, એવો એનો જરાય મિનિંગ નથી. એટલે કદાચ એ ઇન્ટેન્શનથી ન લખતા હો તો પ્લીઝ લખજો, બટ ઇટ ઇઝ રિક્વાયર્ડ ઇન કેસ ઓફ ઇમરજન્સી. ક્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન કેવું થાય તો તમે જ એક એવા વ્યક્તિ હશો જેને ખબર હશે કે તમે કયા પેશન્ટનું બ્લડ લીધું છે, રાઈટ? એટલે ઇટ ઇઝ રિક્વાયર્ડ એ રીઝનથી, એના સિવાયનો કોઈ બીજો રીઝન નથી. અને કન્સલ્ટ ડૉક્ટરની સાઇન હોવી ખાસ જરૂરી છે, એટલીસ્ટ મેડિકલ ઓફિસરની સાઇન તમારા ફોર્મ ઉપર હોવી જોઈએ, બિકોઝ બ્લડ બેંક ઓર બ્લડ સ્ટોરેજ યુનિટ ઇટ ડાયરેક્ટલી ફોલ્સ અંડર ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ. અને FDCA રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ મિનિમમ રિક્વાયરમેન્ટ ફોર ટ્રાન્સફ્યુઝન ઇઝ MBBS.
એટલે એમબીબીએસ ડૉક્ટરની સાઇન અથવા તો કન્સલ્ટન્ટની સાઇન તમારા ફોર્મ ઉપર હોવી જરૂરી છે. અને તમે આપેલું ફોર્મ બ્લડ સ્ટોરેજ યુનિટમાં 5 વર્ષ સુધી સાચવીને રાખવામાં આવે અને ગમે ત્યારે એની ઓડિટ થાય તો એ તમારે ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરવું પડે. એટલે ઇટ ઇઝ અગેઇન મેન્ડેટરી કે તમારા બ્લડ રિક્વેસ્ટ ફોર્મની ઉપર ડૉક્ટર હોસ્પિટલનો સ્ટેમ્પ એન્ડ સાઇન હોવા જ જોઈએ, રાઈટ? હવે બ્લડ સ્ટોરેજ સેન્ટરમાં કઈ વસ્તુઓ થાય તમને ખ્યાલ છે? બ્લડ સ્ટોરેજમાં તમે બ્લડ આપી દો, આપણે રૂટીનલી પછી 15-20 મિનિટ કે 25 મિનિટ થાય એટલે ઇન્કવાયરી કરવાનું ચાલુ કરીએ કે ઓલું બ્લડ રેડી થઈ ગયું. આટલી બધી વાર થોડી હોય, આટલી વાર થઈ ગઈ હજી કેમ નથી આવ્યું ને એવું આપણે રૂટીનલી કરતા હોય. બટ બ્લડ સ્ટોરેજ યુનિટ ઓર એલ્સ બ્લડ સેન્ટરમાં તમે સેમ્પલ અને ફોર્મ આપો પછી શું પ્રોસેસ થાય એની આઈડિયા બ્લડ બેંકવાળા શું કરતા હશે? બ્લડ બેંકમાં એનું વર્ક કંઈક તો કરતા હશે ને કે એમને ફ્રીજમાંથી બી પોઝિટિવ કાઢીને તરત આપી દેતા હશે? ક્રોસ મેચ કરે, બીજું કંઈ ના? એ પેશન્ટમાં તો કરવાની જરૂર નથી. ડોનરે ડોનેટ કર્યું ત્યારે ટેસ્ટ થયું હશે અને એ નોન રિએક્ટિવ હશે તો જ એ સ્ટોકમાં આવ્યું હશે, અધરવાઇઝ તો એ બહુ આગળ ક્વોરન્ટાઇનથી ડિસ્કાર્ડ થઈ જાય. એટલે જે બ્લડ યુનિટ ફ્રીજમાં છે તે ઓલ આર નોન રિએક્ટિવ, ટેસ્ટેડ, ગ્રુપ કન્ફર્મ્ડ, બધું જ ઓકે છે. પણ તમે જ્યારે સેમ્પલ આપો, પેશન્ટ સેમ્પલ, પછી બ્લડ બેંકમાં ઓર બીએસયુમાં શું એક્ટિવિટી થાય કોઈને ખ્યાલ છે ખરા? ક્રોસ મેચ થાય એવું એક સરે કીધું, બીજું? હા, તમે રહેવા દો, તમે તો રોજ કરો, તમે બંધ આંખે એ જ કરવાનું. યસ, એનીવન એલ્સ? બીજા કોઈને ખ્યાલ છે બ્લડ બેંકમાં શું પ્રોસેસ થાય? તમે મોકલેલું બીઆરએફ ચેક થાય, તમારા સેમ્પલની ક્વોલિટી ચેક થાય, હિમોલાઇઝ બ્લડ છે કે નહીં, સફિશિયન્ટ અમાઉન્ટમાં કલેક્ટ કર્યું છે કે નહીં. કન્સેન્ટ ફોર્મ આઈ થિંક તમે ફિલ કરો છો ત્યારે જ અને તમારી પેશન્ટ ફાઇલમાં જ રાખતા હશો. પેશન્ટ રિલેટિવ પાસે કન્સેન્ટ ફોર્મ ભરાવીએ કે આ પેશન્ટને 2 યુનિટ ટ્રાન્સફ્યુઝન કરવાનું છે અને ટ્રાન્સફ્યુઝનથી આટલા આટલા રિસ્ક લાગે છે, આવું આવું એ થઈ શકે અને પેશન્ટ કદાચ ગુજરી બી શકે એ મને ખ્યાલ છે, અને નીચે પેશન્ટ રિલેટિવ સાઇન કરે, પેશન્ટ કન્સેન્ટ ફોર્મ ફોર ટ્રાન્સફ્યુઝન, એવું એક ફોર્મ હોય. આ મારી બ્લડ બેંકનું ફોર્મ છે કે જે અમે રૂટીનલી પેશન્ટના રિલેટિવ પાસે ફિલ કરાવતા હોઈએ. ઇટ સ્ટાર્ટ વિથ ધ બ્લડ ગ્રુપિંગ ફર્સ્ટ. તમે જ્યારે બી બ્લડ બેંકમાં અથવા તો બીએસયુમાં મોકલો છો તમારું ફોર્મ અને સેમ્પલ, તો સૌથી પહેલાંનું બ્લડ ગ્રુપ થાય. આપણે રૂટીન બ્લડ ગ્રુપિંગ એટલે એ પોઝિટિવ બી પોઝિટિવ એવી બે બ્લડ ગ્રુપિંગ સિસ્ટમ વાત કરતા હોઈએ, એક એબીઓ છે અને એક આરએચ જે પોઝિટિવ નેગેટિવ એવું માર્કિંગ આપે, રાઈટ? તો સૌથી પહેલું એનું બ્લડ ગ્રુપિંગ થાય. બ્લડ ગ્રુપિંગ એક વખત કન્ફર્મ થાય પછી જે કોઈ બી બ્લડ રિક્વાયરમેન્ટ છે, જે કોઈ બી પ્રોડક્ટ રિક્વાયરમેન્ટ છે, એ પ્રોડક્ટ જે સ્ટોરેજમાં હશે એમાંથી એમનું એક એલિકોટ લેવામાં આવશે, એટલે એક એનું સેમ્પલ લેવામાં આવશે. જનરલી આપણે જે ટ્યુબિંગ આવતી હોય, તમે બીટી સેટ જુઓ તો એની સાથે ટ્યુબિંગ હોય, એમાં એલિકોટ્સ હોય, થોડા થોડા જગ્યાએ સીલ કરેલા હોય, એ પોર્શન ડિટેચ કરી એમાંથી બ્લડ લેવામાં આવે ટ્યુબમાં અને પછી આગળ એની પ્રોસેસ થાય કે જેથી તમારું મેઇન બ્લડ યુનિટ જે છે ઇટ રિમેન્સ સ્ટરાઇલ, એટલે પેશન્ટના બેડ સુધી બ્લડ યુનિટ મેઇન મધર બેગ જે છે એ ક્યારેય ઓપન ન થાય, એની જે કાંઈ બી ટેસ્ટ છે એ એના સેગમેન્ટમાંથી કરવામાં આવતી હોય. તો આ જુદી જુદી બ્લડ પ્રોડક્ટના સ્ટોરેજ ટેમ્પરેચર છે. હોલ બ્લડ કે આરબીસી હોય તો ઇટ ઇઝ સ્ટોર્ડ એટ 4 ડિગ્રી ટેમ્પરેચર, પ્લસ ઓર 2 ઇઝ એક્સેપ્ટેબલ. અને સેલ્ફ લાઈફ છે 35 to 42 ડેઝ સુધી હોય, જો એ લ્યુકોસાઇટ રિડ્યુસ્ડ હશે વિથ સાગમ તો 42 ડેઝ, અધરવાઇઝ 35 ડેઝ એની સેલ્ફ લાઈફ હોય. પ્લેટલેટ સારો વેરી ફ્રેજાઇલ, જે 22 ડિગ્રી ટેમ્પરેચરે સ્ટોર થાય અને એની સેલ્ફ લાઈફ છે ઓનલી 5 ડેઝ, 5 દિવસ સુધી વિથ કોન્સ્ટન્ટ એજિટેશન સ્ટોર થાય. ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા બ્લડ બેંકમાં અમે -35 or below -35 સ્ટોર કરીએ, એ કમ્પ્લીટલી ફ્રોઝન સ્ટેટમાં હોય અને યુઝ કરવું હોય ત્યારે એને ફરીથી વોટર બાથમાં રાખીએ એટલે લિક્વિફાય થઈ જતું હોય. એની સેલ્ફ લાઈફ અને ક્રાયોની સેલ્ફ લાઈફ છે 1 યર સુધી હોય, ત્યાં સુધી તમે એને સ્ટોર કરીને રાખી શકો. આપણે ઘણી વખત એવું હોય કે એક્સપાયરી ડેટના 2 દિવસ પહેલાંનું બ્લડ હોય તો કે નહીં આ નહીં ચાલે, ફ્રેશ જોશે, પણ એવી કોઈ રિક્વાયરમેન્ટ અથવા એવા કોઈ સાયન્ટિફિક ડેટા નથી કે 2 દિવસ ન્યૂ જ કલેક્શનવાળી બેગ લેશો તો એમાં એચબી સારું વધશે, 30 દિવસ પછી એચબી નહીં વધે. એટલે એક્સપાયરી ડેટ સુધી બ્લડ પ્રોડક્ટની ક્વોલિટી સેમ જ રહે, એટલે ફ્રેશની રિક્વાયરમેન્ટ જો કરતા હો તો એની કોઈ જરૂર નથી.
क्रॉस मैचिंग वी डू द कम्पेटिबिलिटी टेस्ट पेशंट ना ब्लड नी साथे डोनर नु जे यूनिट छे એ કમ્પિટિબિલિટી ચેક થાય, જેને આપણે ક્રોસ મેચિંગ કહીએ. આપણા રેડ બ્લડ સેલ્સ જે હોય એના ઉપર એન્ટીજેનિક સ્ટ્રક્ચર હોય બ્લડ ગ્રુપના, જેના ઉપરથી આપણે એને એ બી ઓ અથવા એ બી કહીએ, અને સેમ ડોનરમાં હોય તો ડોનરના આરબીસી અને પેશન્ટનું પ્લાઝમા અને પેશન્ટના આરબીસી અને ડોનરનું પ્લાઝમા વાયસે વરસાદ ચેક થાય, અને એ ઇનવિટ્રો લેબની અંદર જે ટેસ્ટિંગ મિકેનિઝમ હોય એને ક્રોસ મેચિંગ કમ્પિટિબિલિટી ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે. અગેઇન ઇટ દેર આર ઓફ ટુ ટાઈપ, મેજર અને માઇનર ક્રોસ મેચ, બટ મેજોરિટી આરબીસીના કેસમાં મેજર ક્રોસ મેચિંગ થતું હોય, માઇનર ઇઝ રિક્વાયર્ડ ઇન કેસ ઓફ પ્લેટલેટ્સ ઓર એફએફપી ટ્રાન્સફ્યુઝન. અને આવા જેલ કાર્ડ યુઝ થાય, ક્યારેક બીએસયુમાં જાઓ તો તમને ત્યાં ટેકનિશિયન બતાવશે, જો તમારા આરબીસી પેશન્ટના આરબીસી ડોનર સાથે રિએક્શન આપે લેબમાં તો એ બધા આરબીસી બહુ ઉપર રહી જાય એની જેલ પેનલમાં, અધરવાઇઝ એ નીચે સુધી જતા રહે. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ કમ્પિટિબલ ઓર ઓકે. અને એ બ્લડ છે રૂટીનલી અપાતું હોય. ક્યારેક એવા પેશન્ટ હોય કે જેને મલ્ટિપલ ટ્રાન્સફ્યુઝન કે એવું થતું હોય તો 1+2+2+ ઇન્કમ્પેટેબલ બ્લડ પણ અપાતું હોય, બટ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન, એ સબ્જેક્ટિવ છે. અને જે કાંઈ બી ક્રોસ મેચિંગ કમ્પ્લીટ થાય પછી એ વસ્તુ ક્રોસ મેચ સર્ટિફિકેટ સાથે તમારી પાસે બ્લડ યુનિટ આવતું હશે કે એના ઉપર લખેલું હોય ક્રોસ મેચ ઇઝ કમ્પિટિબલ એન્ડ ઓલ થિંગ્સ રાઈટ, એ બધું લખેલું એક ફોર્મ તમારી પાસે આવે, અને એ વસ્તુ છે એ પછી આપણે ટ્રાન્સફ્યુઝન માટે સ્ટાર્ટ કરતા હોય. આવું એક આપણું ફોર્મ છે, તમારા બીઆરએફનો જ એક પાર્ટ છે કે જેની અંદર નીચેની બધી ડિટેલ્સ છે એ લખાતી હોય, અને એ ફરીથી તમારી પાસે વોર્ડની અંદર આવતું હોય, અને પછી આપણે ટ્રાન્સફ્યુઝન છે સ્ટાર્ટ કરતા હોય. બિફોર ઇશ્યુઈંગ બ્લડ યુનિટ, બ્લડ સ્ટોરેજ યુનિટવાળા સ્ટાફ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ઓલવેઝ તમે વેરીફાઈ કરો તમારું કમ્પિટિબિલિટી સર્ટિફિકેટ પેશન્ટના નામ સાથે, બ્લડ યુનિટ નંબર તમે જે લીધો છે એજ કમ્પ તમે ક્રોસ મેચ કર્યું છે કે નહીં, અને ઓલવેઝ વિઝ્યુઅલ ચેક રાખો બ્લડ યુનિટનું. આ બીએસયુ સ્ટાફ માટે વધુ લાગુ પડશે કે તમારા બ્લડ યુનિટમાં કોઈ સોલિડ પાર્ટિકલ્સ છે કે નહીં, કોઈ પ્રેસિપિટેટ્સ થયા છે કે નહીં, ગેસ ફોર્મેશન છે કે નહીં, ક્લોટ છે કે નહીં, કારણ કે જો પ્રોપર બ્લડ કલેક્શન નહીં થયું હોય તો ઇટ મે પ્રોડ્યુસ ક્લોટ્સ, તો એ ઘણી વખત પ્રોબ્લેમ કરી શકે, અને જો લાઇસિસ હશે તો કલર ચેન્જ બી થાય. તમે કદાચ જોતા હશો ક્યારેક બ્લડ બેગમાં કલરમાં રેડમાં બહુ બધા શેડ્સ તમને જોવા મળતા હોય, તો લાઇસિસ બી તમને ખ્યાલ આવી શકે. એટલે આ બધા ચેક જો પહેલેથી કરેલા હશે તો પેશન્ટને ટ્રાન્સફ્યુઝન રિએક્શનના રિસ્ક ઘટી જશે. તો આ બધી વસ્તુ છે બ્લડ સ્ટોરેજ યુનિટમાં ચેક થાય, અને ફાઇનલી કમ્પિટિબિલિટી સર્ટિફિકેટ અને ઇશ્યુ લેબલની સાથે બ્લડ બેગ ઇશ્યુ થાય, જે ફરીથી વોર્ડમાં તમારી પાસે આવશે, અને પછી નર્સિંગ સ્ટાફ મેડિકલ ઓફિસર જે છે એ બધા ટ્રાન્સફ્યુઝન પ્રોસેસ છે સ્ટાર્ટ કરતા હોય. હવે ફરીથી વોર્ડમાં તમારી પાસે બ્લડ યુનિટ આવે છે વિથ કમ્પિટિબિલિટી સર્ટિફિકેટ અથવા જેને ક્રોસ મેચ સર્ટિફિકેટ સીસી તરીકે ઓળખાય, ફરીથી યુ હેવ ટુ ચેક બેગ ફોર પાર્ટિકલ પ્રેસિપિટેટ ક્લોટ કલર ચેન્જ હિમોલિસિસ રીચેકિંગ બીજી વખત સેકન્ડ લેયર ઓફ સેફ્ટી થાય, અને વેરીફાય પેશન્ટ આઇડેન્ટિફિકેશન બિફોર ટ્રાન્સફ્યુઝન, ફૂલ નેમ, ઇન્ડોર નેમ, રિસ્ક બેન્ડ આઇડેન્ટિફિકેશન, બ્લડ ગ્રુપ, યુનિટ નંબર, બ્લડ પ્રોડક્ટ, જે કાંઈ બી છે. પેશન્ટ આઇડેન્ટિફિકેશનમાં બે સિસ્ટમ છે, જો પેશન્ટ કોન્શિયસ હોય તો એમની સાથે વર્બલી એક વખત એમનું નામ કન્ફર્મ કરવું જોઈએ, એવું આઈડિયલી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કહે છે કે તમે જ આ પેશન્ટ આઇડેન્ટિફિકેશન માટે, અને જો પેશન્ટ કોન્શિયસ નથી તો પેશન્ટ રિલેટિવને સાથે રાખી એક વખત પેશન્ટ આઇડેન્ટિફિકેશન કરવું બિફોર સ્ટાર્ટિંગ એ ટ્રાન્સફ્યુઝન, કારણ કે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડ્યુરિંગ ટ્રાન્સફ્યુઝન કે પોસ્ટ ટ્રાન્સફ્યુઝન ઘણી વખત પ્રોબ્લેમ્સ છે એ થઈ શકતા હોય. 30 મિનિટ્સ ઇઝ ક્રુશિયલ. ખાસ યાદ રાખવું કે બ્લડ બેગ જે છે એ બ્લડ સ્ટોરેજ યુનિટમાં જ્યારે સ્ટોર કરીને રાખેલી હોય તો એ 4 ડિગ્રી ટેમ્પરેચરે હશે, પછી તમારી પાસે આવશે ત્યારે કમ્પેરેટિવલી થોડી ઠંડી હશે, તો એને રૂમ ટેમ્પરેચરે લાવવા માટે અથવા એને થોડી આપણે નોર્મલ ટેમ્પરેચરે લાવવા માટે આપણે રૂટીનલી શું પ્રોસેસ કરીએ વોર્ડમાં? આમાંથી ટ્રાન્સફ્યુઝન કરે છે કેટલા લોકો? ટ્રાન્સફ્યુઝન સાથે કનેક્ટેડ લોકો કેટલા? હાથ ઊંચો કરો, હું કાંઈ જાજુ નહીં પૂછું, મને ખ્યાલ આવે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ઓકે ફાઇન, 20-25 લોકો તો છે, ગુડ રાઈટ. તો હવે બ્લડ બેગ આપણી પાસે આવી ગઈ, એ ઠંડી છે, તો એને આપણે રૂમ ટેમ્પરેચરે લાવવા અથવા નોર્મલ કરવા માટે શું શું એક્ટિવિટી કરીએ?
થોડી વાર રાખી દઈએ પેશન્ટનું બ્લેન્કેટ એને ઓઢાડી દઈએ. હા પછી પછી બીજું કોઈ ફ્રી બેઠું હોય તો એને બેગ ઘસવા આપી દે કે થોડીક વખત ઘસ તો ગરમ થઈ જશે. નહીં એવું તો નથી થતું. ફાઇન, પાણી થોડુંક નર્સિંગ કાઉન્ટરે ગરમ હોય તો એમાં બેગ થોડીક વાર રાખી દે. ઓકે ફાઇન, એવું નથી થતું. રાઈટ, પેશન્ટને આપી દે થોડીક વાર અંડરઆર્મ પાસે રાખો, ઝડપથી ગરમ થઈ જશે. હા જો એવું ક્યાંક થાય છે, કારણ કે એમાં એટલું ના ન થયું નથી થતું. અરે તો સારું. આ બધા એક્સપિરિયન્સ હું એટલે કહું છું કે હું ઘણી બધી હોસ્પિટલમાં નર્સિંગ ટ્રેનિંગ માટે જતો ત્યારે કહેતા અમે તો પાણી ગરમ કરી હાથ અડે ને એટલું, પણ બોટલ રાખી દઈએ એમાં 10 મિનિટમાં ગરમ એ કે કાંઈ કરવું જ ન પડે. અને ઘણા એવું કે પેશન્ટને આપી દઈ કે એ અંડરઆર્મ પાસે થોડીક વાર રાખે એટલે એના બોડી ટેમ્પરેચર આવી જાય એટલે ચાલુ કરી દે. અને આવું કે એને બ્લેન્કેટમાં આપણે રાખી દઈએ રેપ કરીને કે જેથી એ ઝડપથી થાય. પણ આપણે ઉનાળામાં પ્લાસ્ટિકની પાણીની બોટલમાં જો ઠંડુ પાણી ભર્યું હોય તો એને ઠંડુ રાખવા શું કરીએ? કાગળ રેપ કરીએ કે કાપડ લગાડીએ. તો ઠંડી વસ્તુને રેપ કરશો તો એ ઝડપથી ગરમ નહીં થાય, ઉલટાની ઠંડી જ રહેશે. એટલે બ્લેન્કેટવાળો આઈડિયા આજથી બંધ કરી દેજો, એ કામ નહીં કરે. રાઈટ, એને ઉલટાનું નર્સિંગ કાઉન્ટર ઉપર એઝ ઇટ ઇઝ રહેવા દો. વિધિન 15 or 20 મિનિટ્સ ઓફ ટાઈમ એ તમારા નોર્મલ ટેમ્પરેચરે આવી જશે. ઘણા બધા પેશન્ટમાં વાર્મર્સ યુઝ થતા હોય, આપણે ત્યાં આઈ થિંક નહીં યુઝ થતું હોય, પણ ઘણા બધા પેશન્ટની અંદર વોર્મર યુઝ થાય. વચ્ચે એક સેગમેન્ટ હોય એમાંથી તમારો પાઇન્ટ જે તમે સ્ટાર્ટ કરો ને એની ટ્યુબિંગ પાસ થાય અને એ સેટ જે છે એ થર્મોસ્ટેટ હોય. 37 સેટ કરો એટલે આખો 15 ઇંચ સેન્ટીમીટર જેટલો પોર્શન છે એ વામ હોય એટલે એમાંથી બ્લડ ટ્રાન્સફર થાય અને 37 વાળું બ્લડ જ પેશન્ટને જાય. એને બ્લડ વાર્મર કહેવાય, એ પણ આવે. પણ આપણે કદાચ નહીં યુઝ કરતા હોય તો રહેવા દેવું 15-20 મિનિટ. પણ બીજા કોઈ એક્સપિરિયન્સ નવા નવા નોબેલ પ્રાઇઝ મળે એવા ન કરવા, કારણ કે આફ્ટર ઓલ આરબીસી લાઇસિસ કરે. બેઠા બેઠા ઘસતા હોય, અમારે એક બેન છે ને એને સરસ ફાવે. ઘણા હજી એવાય આવશે આગળ આપણે જ્યારે આવશું ત્યારે કે એનો એક નખ એટલો સરસ છે ને કે આખું સ્ટીકર ઉખાડી શકે. અમે ઉખાડીએ ને તો તૂટી જાય. એટલે આખું ઉખાડવાવાળા એક્સપર્ટ ઘણા બધા હોય, અડધું ઉખડી જાય તો એના ઉપર સેલો ટેપ મારવાવાળા ઘણા લોકો હોય. પણ એ જે સ્ટીકર છે ને એ બ્લડ યુનિટનું પોતાનું આઈડેન્ટિફિકેશનવાળું સ્ટીકર છે. એ ઉખાડીને પેશન્ટ ફાઇલમાં રાખવાની જરા કઈ જરૂર નથી, કારણ કે એક આખો A4 સાઇઝનો પેપર હેવિંગ ઓલ ધ ડિટેલ્સ ઓફ બ્લડ યુનિટ તમે ઓલરેડી ફાઇલમાં મૂકો છો. હવે એક પેશન્ટને 2 યુનિટ ટ્રાન્સફ્યુઝ કર્યા, બેયના સરસ મજાના નખવાળા બેને કે ભાઈએ આખા ઉખાડી લીધા, બે ભેગા પડ્યા છે, હવે કેમાંથી રિએક્શન આવ્યું કેમ આઈડેન્ટિફાય કરશો? કારણ કે તમે આઈડેન્ટિફિકેશન જે બ્લડ બેગનું હતું એ જ નીકાળી લીધું. એટલે એ રાખવાની જરૂરિયાત જ નથી પેશન્ટ ફાઇલની અંદર આઈડિયલી. રાઈટ, પણ ઇન્સ્ટિટ્યુશનલ તમારી પોલિસી જે કાંઈ બી હોય, બટ એ આઈડેન્ટિફિકેશન બ્લડ બેગનું છે, એ લઈ પેશન્ટ ફાઇલમાં રાખવાથી કાંઈ ફાયદો નહીં થાય. ફાઇન, ખાસ યાદ રાખવા જેવું, ઓલવેઝ સ્ટાર્ટ ટ્રાન્સફ્યુઝન વિધિન 30 મિનિટ્સ ઓફ ટાઈમ. એનાથી લેટ ન કરવું કે 9 વાગે જોઈએ છે અને 7:30 મગવી લીધું અને પછી આમથી આમ આટા મારતું હોય બ્લડ યુનિટ, એવું ન કરવું, કારણ કે એ બી વસ્તુ નહીં ચાલે. અને ટ્રાન્સફ્યુઝન છે એ વિધિન 4 અવર્સ ઓફ ટાઈમ, RBCની વાત કરું છું, એ કમ્પ્લીટ થઈ જ જવું જોઈએ. આઈ હોપ થઈ જતું હશે. 3 or 3.5 અવર્સ રૂટીનલી કદાચ ટ્રાન્સફ્યુઝન તમારું એક કમ્પ્લીટ થઈ જતું હોય. કેટલો ટાઈમ લાગે છે એક ટ્રાન્સફ્યુઝન? 4 અવર્સ થઈ જાય છે? 4 અવર્સથી વધુ થાય છે ક્યારેક સિસ્ટર? તો 4 અવર્સથી વધુ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. એટલા માટે કે તમે પાઇન્ટ જ્યારે સ્પાઇક કરો ને તો એ ઇટ મે બી એક્ટ એઝ અ સોર્સ ઓફ બેક્ટેરિયલ કન્ટામિનેશન. 4 અવર્સથી વધારે એ સ્પાઇકવાળી જગ્યા છે એ ન યુઝ કરવી. એટલે ટ્રાન્સફ્યુઝન રેટ થોડો તમારે ફ્લક્ચ્યુએટ કરવો, અથવા કદાચ 5-10 ml રહી જાય છે તો એડવાઇઝેબલ કરવું, ફેંકી દેવું. પણ 4 અવર્સથી વધારેની કટ ઓફ ન યુઝ કરવી, કારણ કે પછી બેક્ટેરિયલ કન્ટામિનેશનને આવવાના ચાન્સ રહે અને પેશન્ટ બેક્ટેરિયમિયા અને ઘણા બધા કોન્સિક્વન્સીસમાં જાય અને પછી કહેવાય એવું કે બ્લડ ચડાયું ને રિએક્શન આવ્યું. પણ એકચ્યુઅલી બ્લડ પ્રોડક્ટનો પ્રોબ્લેમ નહોતો, એન્વાયરમેન્ટલ રીઝન હતા. રાઈટ, પ્લેટલેટ કે પ્લાઝમા છે તો બહુ ઝડપથી ટ્રાન્સફ્યુઝ થઈ જાય. 20-30 મિનિટમાં આઈ થિંક પ્લાઝમા કમ્પ્લીટ થઈ જાય. ક્રાયો તો કદાચ 30 મિનિટમાં 8-10 યુનિટ બી ટ્રાન્સફ્યુઝ થઈ જાય. 15-20 ml ક્વોન્ટિટી હોય એટલે એ બહુ ઝાઝો સમય નહીં લે. બટ RBCમાં ખાસ ખ્યાલ રાખો કે વિધિન 4 અવર્સ ટ્રાન્સફ્યુઝન કમ્પ્લીટ થઈ જ જવું જોઈએ. 4 કલાકથી વધુ છે એ ન થવા દેવું. રૂટીનલી ટ્રાન્સફ્યુઝન સ્ટાર્ટ કરતા પહેલાં આપણે બધા વાઇટલ્સ ચેક કરતા હોઈએ, પછી આપણે સ્ટાર્ટ કરતા હોઈએ. બટ ફર્સ્ટ 15 મિનિટ ઇઝ વેરી ક્રુશિયલ.
કારણ કે જો પેશન્ટને ટ્રાન્સફ્યુઝન રિએક્શન આવવાના હશે ને તો મોસ્ટલી પહેલી 15 મિનિટમાં તમને ખ્યાલ આવી જશે કે હવે આ પેશન્ટને રિએક્શન્સ ડેવલપ થશે, સ્કિન રિએક્શન્સ થવાના ચાલુ થઈ જતા હોય, અથવા તો જો ઇમોલિસિસ હોય કે રાઈગર આવવાનું હશે તો ટેમ્પરેચર, બ્લડ પ્રેશર ફ્લક્ચ્યુએશન બધું પહેલી 15-20 મિનિટમાં થઈ જાય. એટલે પહેલી 15 મિનિટ ખૂબ ક્રુશિયલ છે. એ વખતે પેશન્ટને એકલું ન રાખવું, ખાસ કરીને ટ્રાન્સફ્યુઝનની ફર્સ્ટ 15 મિનિટ્સ, અને પછી દર 30 મિનિટે વાઇટલ્સ ચેક કરતું રહેવું કે જેથી એની ટ્રાન્સફ્યુઝન પ્રોસેસ છે એ આખી અનઇવેન્ટફુલ રહે, એમાં કોઈ પ્રકારના પ્રોબ્લેમ ન થાય એવું આપણે ટ્રાન્સફ્યુઝન કરી શકીએ. બધા જ ટ્રાન્સફ્યુઝન યુનિટ જે આપણે યુઝ કરીએ બધાથી રિએક્શન થવાના ચાન્સ છે, એટલે ઓલવેઝ રિમેન અલર્ટ. આપણું ટ્રાન્સફ્યુઝન રિએક્શન રેટ બહુ ઓછો હશે હોસ્પિટલનો, પણ એવું જ વિચારવું કે આ યુનિટ મેં ચાલુ કર્યું આમાં જ ટ્રાન્સફ્યુઝન રિએક્શન આવવાનું છે, એવું વિચારીને જ જો કરશું તો પેશન્ટની સેફ્ટી આપણે વધુ રાખી શકશું. તો એના માટે 3R પ્રોસેસ છે, જેને રિકોગ્નાઇઝ, રિસ્પોન્ડ અને રિપોર્ટ એવું કહેવામાં આવે. 3 વસ્તુ છે, RRR, મૂવીવાળું નહીં પણ ટ્રાન્સફ્યુઝનવાળું. રિકોગ્નાઇઝ, રિસ્પોન્ડ અને રિપોર્ટ, આ ત્રણેય 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ત્રણેય એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ છે, અને આ 3 વસ્તુ જો કમ્પ્લીટલી ધ્યાન રાખીએ તો આપણે ટ્રાન્સફ્યુઝન રિએક્શનની સિવિયારિટી ઘટાડી શકીએ. સપોઝ કોઈ BTRમાં જાય છે ટ્રાન્સફ્યુઝન રિએક્શનમાં, તો આપણે એની સિવિયારિટી ઘટાડી શકીએ. આ જુદી જુદી સિસ્ટમ છે, આમાંની કોઈ બી એક સિસ્ટમ તમને ઇન્ડિકેશન આપશે જ્યારે BTR સ્ટાર્ટ થશે, અથવા તો પેશન્ટને જો બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન થાય તો ઇટ મે બી રિલેટેડ ટુ CNS, કાર્ડિયોવાસ્ક્યુલર તમને ચેન્જીસ જોવા મળે, જો તમારે અલર્જીક હશે તો તમને સ્કિન ઉપર જોવા મળશે, રેસ્પિરેટરી પણ તમને ખ્યાલ આવશે, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ પેઇન, બ્લીડિંગ, યુરિનરી, ટેમ્પરેચર રાઇઝ, જે આપણે જનરલી રાઈગર અને એલર્જીક આ બે વસ્તુ આપણે કદાચ મોસ્ટ કોમનલી જોવા મળતા બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન હોય, તો આ બધી જ સિસ્ટમ્સ છે એ આપણને અલાર્મિંગ સાઇન આપે બહુ પહેલાં કે હવે પેશન્ટ ડિટ્યુરેટ થાય છે બીકોઝ ઓફ ટ્રાન્સફ્યુઝન. તો રિકોગ્નિશન ખાસ જરૂરી છે. આ બધા જ પોઈન્ટ્સ છે ખાસ યાદ રાખવા, કે જેથી આપણે ટાઈમલી મેનરમાં પેશન્ટને આઈડેન્ટિફાઈ કરી શકીએ. જેમ શરૂઆતમાં જ પેશન્ટને BTR આવે તો શું કરવું તમે કીધા હતા, એ જ બધા સ્ટોપ છે, સ્ટેપ્સ છે. સ્ટોપ, ચેક વાઇટલ, મેન્ટેન કરંટ IV એક્સેસ, કે એ જે જગ્યાએ આપણે પાઇન્ટ હોય ત્યાં આપણે IV એક્સેસ ચાલુ રાખવું, કારણ કે કદાચ જો એન્ટીજન એન્ટીબોડી બાઇન્ડિંગ કે એવું થાય છે તો એ ક્લોટ વધુ આગળ ક્યાંય આપણને પ્રોબ્લેમ ન કરી શકે. ઓલ ક્લેરિકલ આઈડેન્ટિફિકેશન ચેક કરવું કે ભાઈ ચાલુ થયા પછી ખબર પડે કે 102ને આપવાનું હતું ને 103માં ભૂલથી ચાલુ થઈ ગયું હોય, તો એવું નથી ને, તોય તમે ત્યાંથી એક લેવલ છે કે તમે ત્યાંથી સ્ટોપ કરી શકો. નોટિફાઈ મેડિકલ સ્ટાફ, ટ્રાન્સફ્યુઝન સર્વિસ પ્રોવાઈડર જે છે એને તમે નોટિફાઈ કરો, અને કલેક્ટ બ્લડ એન્ડ યુરિન સેમ્પલ. આ કોઈએ મને નહોતું કીધું કે બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન આવે તો પોસ્ટ ટ્રાન્સફ્યુઝન એનું બ્લડ અને યુરિન સેમ્પલ કલેક્ટ કરીએ અને BSU માં મોકલીએ, રાઈટ? એ ખૂબ જરૂરી છે કે તો આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. જો તમને લોકલાઇઝ અર્ટિકારિયા, રેશ કે એવું કંઈ જોવા મળતું હોય તો એવું સમજવું કે યુ આર ડીલિંગ વિથ માઇલ્ડ એલર્જીક ટ્રાન્સફ્યુઝન રિએક્શન, જે મોસ્ટલી મેડિસિનથી કંટ્રોલેબલ હોય. આ બહુ કોમન એ આઈ થિંક થતું હશે, આવું થાય છે પેશન્ટને? ધીસ ઇઝ વન ઓફ ધ કોમનેસ્ટ BTR, આ અને રાઈગર એ બે વસ્તુ એવી છે કે જે બહુ કોમન, કદાચ 10માંથી 7-8 આનાથી થતા હશે BTR જે જનરલી હોય, એટલે ઇટ ઇઝ વેરી કોમન. જો ફ્લશિંગ, વિઝિંગ કે એવું લાગે તો સમજવું કે યુ આર ડીલિંગ વિથ સિવિયર એલર્જીક રિએક્શન. અનએક્સપેક્ટેડ ફીવર, 1 ડિગ્રી ટેમ્પરેચરમાં તમને જો જોવા મળે તો યુ આર વર્કિંગ વિથ ફેબ્રાઇલ હિમોલાઇટિક ઓર નોન હિમોલાઇટિક ટ્રાન્સફ્યુઝન રિએક્શન. રાઈગર, ફીવર આવું બી ઘણી વખત થતું હોય. ડિપ્સનિયા છે, રેસ્પિરેટરી ફેલિયર કે એવું થાય તો ટ્રાન્સફ્યુઝન રિલેટેડ લંગ ઇન્જરી જેને કહેવાય, એ કહેવાય ટ્રાલી, બટ ધીસ ઇઝ વેરી રેર, વેરી રેર કોમ્પ્લિકેશન્સ. ફીવર, ચીલ, રાઈગર, નોઝિયા કે એવું હોય તો બેક્ટેરિયલ સેપ્સિસ, અથવા તો ટાકો, ટ્રાન્સફ્યુઝન એસોસિએટેડ સર્ક્યુલેટરી ઓવરલોડ જેને કહેવાય, કે બહુ સ્પીડીલી અપાઈ ગયું હોય, કાર્ડિયાક પેશન્ટ હોય, અથવા તો સર્ક્યુલેટરી ઓવરલોડ થાય, 2-3 યુનિટ બહુ ઝડપથી અપાઈ ગયા હોય તો પણ ટ્રાન્સફ્યુઝન રિએક્શન્સ ડેવલપ થવાના રહે, ચાન્સ રહેતા હોય, રાઈટ? રિસ્પોન્ડ, સૌથી પહેલી વસ્તુ સ્ટોપ ધ ટ્રાન્સફ્યુઝન, ટ્રાન્સફ્યુઝન ત્યાં જ સ્ટોપ કરી દેવું. અને જે કાંઈ બી વસ્તુ છે એમાં ફરીથી 3 વસ્તુ આવે છે જેને PS તરીકે ઓળખવામાં આવે, 3P, પેશન્ટ, પ્રિસ્ક્રિપ્શન અને પેક. એટલે સેમ પેશન્ટ આઈડેન્ટિફિકેશન, કન્ફર્મેશન, પ્રિસ્ક્રિપ્શન, એમને એ જ બ્લડ પ્રોડક્ટ
ડિસ્ક્રાઇબ થઈ હતી, પ્રિસ્ક્રાઇબ થઈ હતી. અને પેક, પેક સ્ટેન્ડ ફોર યોર બ્લડ યુનિટ, કે સાચું જ છે જે ડિટેલ્સ આપેલી છે એની સાથે મેચ થાય છે કે નહીં એ ચેક કરવું ખાસ જરૂરી છે. હવે જે બધા બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન્સ છે એમાંના થોડા કોમન જે આપણે બીટીઆર આવે છે એ વસ્તુ હું તમારી સાથે શેર કરી લઉં. આ આપણે હમણાં જ વાત કરી એ રીતે વાત છે. ટ્રાન્સફ્યુઝન રિએક્શન વર્કઅપ છે તમારી પાસે નીચે, ડીડ સિમ્ટમ્સ ઓફ ટ્રાન્સફ્યુઝન રિએક્શન અકર યસ ઓર નો, આ ફોર્મ કદાચ આપણે રેગ્યુલરલી નથી ભરતા અને આ ફોર્મ બીએસયુ સ્ટાફ પણ તમારી પાસે નથી માગતા. એક્સેપ્ટ બીટીઆર, બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન હશે તો આપણે આ પોર્શન ભરતા હશું. પણ આઈડિયલી ઈચ એન્ડ એવરી ટ્રાન્સફ્યુઝન, બધા જ ટ્રાન્સફ્યુઝનમાં આ પોર્શન ભરાવવો જોઈએ. બીટીઆર નથી આવતું તો નો, કે નહીં કોઈ પ્રકારનું ટ્રાન્સફ્યુઝન રિએક્શન જોવા નથી મળ્યું. પણ આ એક જ પોર્શન એવો છે કે જે તમને મેડિકો લીગલ કેસીસથી બચાવશે. પેશન્ટનું ટ્રાન્સફ્યુઝન સેફ હતું એ પ્રૂવ કરવા માટે આ જ તમારી મેઇન વસ્તુ છે. તો આ ખાસ ફીલ કરવાનું રાખવું કે તમારા બધા જ ટ્રાન્સફ્યુઝનમાં આ ફોર્મ કમ્પ્લીટલી ફીલ થયેલું હોય, અને બીએસયુમાં પણ એકો એક ટ્રાન્સફ્યુઝનના ઝીરો ટ્રાન્સફ્યુઝન રિએક્શનવાળા ફોર્મ પણ હોવા જોઈએ, જે કદાચ આ વખતની તમારી એનએબીએચની એક એનસી પણ છે કે બધા જ કેસમાં આ વસ્તુ ફીલ નથી થતી. તો આ વસ્તુ ખાસ જરૂરી છે બે લેવલે, તમારે વોર્ડમાં બી કરી અને તમારે બીએસયુમાં બી કરી, રાઈટ. અને જે કાંઈ બી છે એની સાથે અટેચ ટ્રાન્સફ્યુઝન સેટ ખાસ રાખો, એ ક્યારેય ડિટેચ ન કરો. અધરવાઇઝ તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો કે બેક્ટેરિયલ કન્ટામિનેશન એક્ચ્યુઅલ હતું કે તમે એનું પાઇન્ટમાંથી નીકાળી દીધું એને કારણે બેક્ટેરિયલ કન્ટામિનેશન થયું. યુરિન સેમ્પલ બી ખાસ કલેક્ટ કરવું તો આપણને હિમોગ્લોબિન યુરિયા, હિમેચ યુરિયા આઈડેન્ટિફાઈ કરવું હશે તો આપણને ખ્યાલ આવશે. રૂટીનલી બ્લડ સ્ટોરેજમાં અથવા બ્લડ બેંકમાં તમે જ્યારે ફરીથી પોસ્ટ ટ્રાન્સફ્યુઝન સેમ્પલ સબમિટ કરો તો અમે એમનું બ્લડ ગ્રુપ કરતા હોઈએ, એન્ટીબોડી સ્ક્રીનિંગ કરતા હોય કે કોઈ એબનોર્મલ એન્ટીબોડી છે કે નહીં, રિપીટ એનું ક્રોસ મેચિંગ થાય, કુમ્સ ટેસ્ટ ઘણી વખત ડીસીટી આઈસીટી પ્રિસ્ક્રાઇબ થતી હોય પેશન્ટને જ્યારે રિએક્શન આવે તો પેશન્ટ ઇન વિવો સેન્સિટાઇઝ છે કે નહીં કે એબનોર્મલ એન્ટીબોડી છે કે નહીં એ ચેક કરવા માટે ડીસીટી આઈસીટી રૂટીનલી કરવામાં આવતી હોય. લિવર ફંક્શનમાં રૂટીનલી પ્રી અને પોસ્ટ એમનું બિલીરૂબિન ટેસ્ટ થાય, કે જો પ્રી ટ્રાન્સફ્યુઝન એનું બિલીરૂબિન એક્ઝામ્પલ તરીકે 1.2 છે અને પોસ્ટ સપોઝ એ 2.1 થાય છે તો ઇટ ઇન્ડિકેટ્સ કે હિમોલિસિસ છે અને ઇટ ઇઝ બીકોઝ ઓફ આ. તો એ વસ્તુ ખાસ ચેક થાય, એનું બ્લડ કલ્ચર કરવામાં આવે ટુ રૂલ આઉટ ધ બેક્ટેરિયલ કન્ટામિનેશન છે કે નહીં. યુરિન છે એની માઇક્રોસ્કોપી કરવામાં આવે, હિમોગ્લોબિન અથવા હિમોસિડ્રિન પિગમેન્ટ્સ જો હોય તો ઇટ ઇન્ડિકેટ્સ કે એની અંદર ઇમ્યુનોલોજિકલ કોઈ બી રિએક્શન થયા છે. જનરલી જે કોઈ બી બીટીઆર છે એના બે મેઇન પાર્ટ છે, એક ઇમ્યુનોલોજિકલ કે જેમાં એન્ટીજન અને એન્ટીબોડી ઇન્વોલ્ડ હોય, એટલે રોંગ બ્લડ ગ્રુપ બી વાળાને એ આપી દો તો જે રિએક્શન થાય એને ઇમ્યુનોલોજિકલ કહેવાય. જનરલી વિધિન 24 આવર હિમોલાઇટિક, ઘણું બધું આરબીસી ઇનવિવો લાઇસિસ થતું હોય, ફેબ્રાઇલ નોન હિમોલાઇટિક જે આપણે કોમનલી જોતા હોય, એલર્જીક એનાફાઇલેક્ટિક રિએક્શન અને ડિલેડમાં ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિસીઝ અને બીજા ઘણા બધા આવે, અને નોન ઇમ્યુનોલોજિકલ કે જેમાં એન્ટીજન એન્ટીબોડીનો કોઈ રોલ નથી પણ બેક્ટેરિયલ કન્ટામિનેશન છે કે વોલ્યુમ ઓવરલોડ છે કે આરબીસી લાઇઝ્ડ થઈ ગયા હોય કે એવું છે, હાઇપરકેલેમિયા પણ ઘણી વખત છે એ જોવા મળતું હોય, અને ડિલેડની અંદર બધા ઇન્ફેક્શિયસ માર્કર એચઆઈવી છે, હેપ બી, હેપસી, મલેરિયા, સિફિલિસ, આ 5 મેન્ડેટરી પેરામીટર છે કે એમાં બધા ડોનરોનું આપણે ટેસ્ટ કરતા હોય, છતાં બી ડિલેડમાં તમને કદાચ પોસ્ટ ટ્રાન્સફ્યુઝન સીરો રિએક્ટિવિટી પણ આવી શકે. રૂટીનલી જે બધા બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન છે એમાં સૌથી કોમન છે માઇલ્ડ એલર્જી, જે ખૂબ કોમન કદાચ સૌથી વધુ જોવા મળતું રિએક્શન છે. ફેબ્રાઇલ છે, સર્ક્યુલેટરી ઓવરલોડ છે એ મોડરેટ રિસ્ક છે પેશન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અને સૌથી વધુ પણ જોવા મળતા હોય. વેરી રેર સિચ્યુએશનમાં ટ્રાલી જોવા મળતું હોય આપણને, એનાથી બી ઓછું સેપ્સિસ ઘણી વખત હોય કે સિવિયર એલર્જીક કે એક્યુટ હિમોલિસિસ જોવા મળે. બહુ ઓછા ચાન્સીસની અંદર ક્યારેક ટીટીઆઈ કે એવું થતું હોય, પણ ઇન્ડિયન ડેટા એવું કહે છે કે આજની તારીખે 1000 ટ્રાન્સફ્યુઝને એક રિએક્ટિવ યુનિટ ટ્રાન્સફ્યુઝ થાય છે બીકોઝ ઓફ ટેસ્ટિંગ મેથડ્સ જે લેબમાં યુઝ થતી હોય એ એટલી એડવાન્સ્ડ નથી કે 1000 એક રિએક્ટિવ ડોનર આજે બી ડોનેટ કરે છે કે જે પેશન્ટ સુધી જતું હોય. ઇમ્યુન હિમોલાઇટિકના કેસમાં તમને આવા સિમ્ટમ્સ જોવા મળશે, ફીવર, ચિલ્સ વિથ ઓર વિધાઉટ રાઇગર, પેઇન એટ ઇન્ફ્યુઝન સાઇટ, ખૂબ બધું પેઇન પેશન્ટને થતું હોય, બીપી ફ્લક્ચ્યુએશન થાય, ઓલિગ યુરિયા, એન યુરિયા, ઘણીવાર પેશન્ટ શોકમાંય જતું રહે
એવું બી થતું હોય તો એવા પ્રિવેન્ટ કરવા માટે લ્યુકોસાઇટ રિડ્યુસ્ડ અથવા તો લ્યુકોડિપ્લીટેડ પ્રોડક્ટ આપવામાં આવે. જનરલી એ એચએલએ જે આપણા લિમ્ફોસાઇટ એન્ટીજન હોય એને કારણે આ વસ્તુ થતી હોય. નોન ઇમ્યુન રીઝનની અંદર બેક્ટેરિયલ કન્ટામિનેશન છે, વધારે ઠંડુ બ્લડ હોય. આપણે તો વોર્ડમાં કદાચ રેફ્રિજરેટર હોય તો એમાંય બ્લડ ક્યારેય ન રાખવું હો, કારણ કે એનું ટેમ્પરેચર પણ બ્લડ બેંક રેફ્રિજરેટર સાથે મેચ ન થાય. એવા કેસીસની અંદર ક્વોલિટી ચેક અને બીટી સેટ જે છે એ પ્રોપર યુઝ કરવાનો થાય. એલર્જીકમાં તમને લોકલ રેડનેસ, પ્રુરાઇટસ, અર્ટિકારિયા એવી વસ્તુઓ છે જનરલી સ્કીન ઉપર જોવા મળતી હોય, અને એન્ટીહિસ્ટામાઇનિક ડ્રગ્સ છે એ ઘણી વખત અપાતી હોય. ઘણા બધા કેસીસમાં એન્ટીહિસ્ટામાઇનિક ડ્રગ આપ્યા પછી પણ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવતું હોય છે, અને ફીવર માટે પણ એવું કરાતું હોય છે કે પહેલાં મેડિસિન આપી દેવી અને પછી ટ્રાન્સફ્યુઝન સ્ટાર્ટ કરવું, એવું પણ પ્રેક્ટિસ ઘણી જગ્યાએ જોવા મળતી હોય. એનાફાઇલેક્ટિક ટ્રાન્સફ્યુઝન રિએક્શન બહુ રેર છે, પણ એવું પણ ક્યારેક આપણને જોવા મળે કે કફ, બ્રોન્કોસ્પાઝમ, ડિપ્સનિયા અને એવા પેશન્ટમાં તમને સિમ્ટમ્સ જોવા મળે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કે એનું ઇન્વોલ્વમેન્ટ બી જોવા મળે ઘણી વખત, પણ એ જનરલી આઈજીએ એન્ટીબોડીને કારણે થતું હોય. બટ ધીસ ઇઝ અ વેરી રેર એનાફાઇલેક્ટિક રિએક્શન કે જે આપણે જનરલી જોતા હોય. અને ઘણા બધા ઇન્ફેક્શિયસ માર્કર છે જે બધા ટ્રાન્સમિટ થઈ શકે, એચઆઈવી, હિપેટાઇટિસ બી, સી, મલેરિયા, સિફિલિસ, તો એના માટે સારી ટેકનોલોજી પણ અવેલેબલ છે. અમે બ્લડ બેંકમાં બધું નેટ અને ક્લિયા ટેસ્ટેડ બ્લડ યુઝ કરીએ છીએ, આપણી પાસે બી ક્લિયા છે આઈ થિંક. અને ઘણા બધા બીજા રીઝન બી છે, બટ ધીઝ આર વેરી રેર ચાન્સીસ ઓફ બીટીઆર. પણ બીટીઆરના કેસની અંદર ખાસ સમજવા જેવી વસ્તુ છે કે જેટલું વહેલું આઈડેન્ટિફાઈ કરશું, જેટલું વહેલું રિકોગ્નાઇઝ કરશું, એટલું બીટીઆર સેફલી પેશન્ટને આપણે ક્યોર કરાવી શકશું. ધીસ ઇઝ એક્સરે ઇરેડિયેટર જે ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિસીઝ, જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ્ડ પેશન્ટ હોય, રિનલ ટ્રાન્સપ્લાન્ટ વખતે જો પેશન્ટને બ્લડ આપવાનું થાય તો એ ઇરેડિયેટેડ બ્લડ આપવું એડવાઇઝેબલ છે, કે જેથી એક્ટિવ લિમ્ફોસાઇટ છે એ ટ્રાન્સફ્યુઝ ન થાય, અધરવાઇઝ ઇટ મે કોઝ ટ્રાન્સફ્યુઝન એસોસિએટેડ ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિસીઝ, જેને TAGVHD કહેવાય. સો ધેટ્સ ઇટ, આટલું છે બ્લડ ટ્રાન્સફ્યુઝન.